हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल भावता भोजन। भावता भोजन में आज आप बनावीशू लीली मकाई ना ढोकळा। न दाळ चोखा पलाळवानी झंझट के ना तो तेने क्रश करवानी। फक्त 30 मिनिट में एकदम सॉफ्ट अने फूलेला ढोकळा बनीने तैयार थशे। तो चालो फटाफट रेसिपी नी शुरुआत करिए। सौ पहला तो नानी मिक्सर जार में 2/3 कप जेटला लीली मकाई ना काचा दाणा उमेरीशू। तेमा 1 टेबलस्पून जेटलू पानी उमेरी ढाँकण बंद करी क्रश करी लईशू। आ रीते क्रश थईने मकाईनी पेस्ट तैयार थशे। हवे आ मकाईनी पेस्ट कोई मोटा बोल में ट्रांसफर करी लईए। त्यारबाद तेमा 1 कप जेटली सूजी उमेरीशू। अहीं रवा करता सूजीना ढोकळा वधारे सारा थशे तो एज प्रिफर करशो। हवे तेमां 2-2.5 टेबलस्पून जेटलू घरनू थोड़ू खाटू दही उमेरीशू। त्यारबाद फरी लीली मकाईना काचा दाणा 1/2 कप जेटला उमेरीशू। जे ढोकळा खावामां वच्चे आवशे तो खूब ज टेस्टी लागशे। त्यारबाद 1/2 कप जेटली डूंगळी झीणी सुधारेली, 1 मीडियम साइजनू कैप्सिकम झीणू सुधारेलू અને 1 લીલું તીખું મરચું ઝીણું સુધારેલું ઉમેરી દઈએ। હવે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી વિસ્કરથી બધું મિક્સ કરી દઈએ। ત્યારબાદ 1/2 કપ જેટલું પાણી ઉમેરી બધું બરાબર મિક્સ કરીએ અને ઢોકળાનું બેટર રેડી કરીએ। અહીં કોઈ લમ્પ્સ ના રહે તે રીતે એક જ ડિરેક્શનમાં વિસ્કર ફેરવી બેટર રેડી કરી લીધું છે। तो हवे 10 मिनिट सूजी ने फूलवानो समय आपीए अने ढाँकीने बेटर ने रेस्ट करवा मूकीए। बेटर रेस्ट करे ते दरमियान जे प्लेट में ढोकळा मूकवाना छे ते प्लेट्स ने तेल के घी थी बराबर ब्रश वडे ग्रीस करी लईए। अहीं बन्ने प्लेट्स ने मैं तेल थी ग्रीस करी लीधी छे। हवे 10 मिनिट पछी बेटरनुं ढाँकण खोलीए तो ते थोड़ुं थीक थई गयुं छे अने सूजी पण मस्त फूली गई छे। હવે 1/2 ટીસ્પૂન જેટલું ઈનો બેટરમાં ઉમેરી 1 ટીસ્પૂન જેટલું પાણી તેના પર ઉમેરી ઈનોને એક્ટિવેટ કરીશું। હવે એકવાર વિસ્ક કરી ઈનો બેટરમાં બરાબર મિક્સ કરીએ। અહીં બેટરની કન્સિસ્ટન્સી તમને દેખાડો તો આ ટાઈપની થોડી એવી થીક છે। હવે બેટરને પ્લેટમાં ઉમેરીશું। જેટલી થિકનેસ તમારે ઢોકળાની રાખવી હોય તે પ્રમાણે બેટર પ્લેટમાં ઉમેરી બેટરને પ્લેટમાં બરાબર સ્પ્રેડ કરી દઈશું। બેટર ઇવનલી સ્પ્રેડ થઈ જાય એટલે ઉપરથી મરી પાવડર અને કાશ્મીરી લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરી દઈએ। અહીં બંને પ્લેટ્સ આ પ્રમાણે તૈયાર કરી લઈશું। મેં ઢોકળિયામાં 2 ગ્લાસ જેટલું પાણી ગરમ થવા મૂક્યું હતું, તે ગરમ થઈ ગયું છે। તો હવે બંને ઢોકળાની પ્લેટ્સ તેમાં મૂકી ઢાંકણ ઢાંકી 20 મિનિટ મીડિયમ ફ્લેમ પર થવા દઈશું। અહીં 15 મિનિટ પછી ઢાંકણ ખોલી ટૂથપીકથી ચેક કરીએ તો હજુ થોડું ટૂથપીકમાં ચોંટે છે, તો 5 મિનિટ હજુ થોડું થવા દઈશું। 5 મિનિટ પછી ગેસ બંધ કરી પ્લેટ્સને બહાર કાઢી ઊંધી રાખી દઈશું જેથી અંદરના ઢોકળા બરાબર સીજી જાય। અહીં ઢોકળા સીજી ગયા છે તો હવે તેમાં ચપ્પુથી કટ લગાવી લઈએ। બંને પ્લેટ્સમાં કટ લગાવી નાના તડકા પેનમાં વઘાર કરીશું। વઘાર માટે 2 ટેબલસ્પૂન જેટલું તેલ મૂકી તેલ આવી જાય એટલે તેમાં 1/2 ટેબલસ્પૂન જેટલી રાઈ, 8-10 લીમડાના પાન, 1 લીલું તીખું મરચું સુધારેલું અને 1/2 ટેબલસ્પૂન જેટલા સફેદ તલ ઉમેરીશું। ફટાફટ ગેસ બંધ કરી આ વઘાર ચમચીથી ઢોકળા પર ઉમેરી બરાબર સ્પ્રેડ કરી દઈશું। તો અહીં રેડી છે ગરમા ગરમ ઢોકળા સર્વ થવા માટે। સોસ કે ચટણી સાથે આ ઢોકળા રાતે ડિનરમાં લઈ શકાય, ટિફિનમાં પણ ભરી શકાય તેવી આ રેસિપી તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમારો ફીડબેક મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ફરી મળતા રહીશું આવી જ કંઈક યમ્મી રેસિપી સાથે। ત્યાં સુધી બાય બાય।